આફત લઈને આવેલ કમોસમી માવઠું ખેડૂતોની પડતી દશા માટે જવાબદાર બન્યું છે. બગાયતી પાકો માટે હબગણાતા નવસારી જિલ્લામાં કેરી અને ચીકુ પકવતા ખેડૂતોને કમોસમી વરસાદ અને વાદળછાયું વાતાવરણ ગ્રહણ બનીને પાકને નુકસાની કરી છે. કેટલાક દિવસોથી ખેડૂતોનો દુશ્મન બનેલું વાતાવરણને લઈને મોટી નુકસાનીનો સામનો ખેડૂતોએ કરવો પડશે. એક તરફ કેરી પાક વૃક્ષો પરથી ઉતારવાની તૈયારી અને બીજી તરફ મોસમ બેઈમાની કરીને ખેડૂતોની કમર તોડી રહ્યું છે. ચીકુ વેલા પાકી ગયા અને એમાં જીવાત પડી રહી છે, તો બીજી તરફ કેરીનો પહેલા ફાલમાં ગુણવત્તા બદલાશે અને બીજો પાક પરિપક્વ થાય પહેલા જ નબળો પડી જશે, જેના કારણે ખેડૂત આલમમાં નારાજગી વ્યાપી છે. અત્યારે છેલ્લા 15 દિવસથી જે વાદળછાયું વાતાવરણ છે તેને કારણે ખરેખર તો સામાન્ય બધા લોકોને એવું છે કે વરસાદને કારણે નુકસાનની વાત બધાને હોય, પણ ખરેખર તો એવું છે કે વાદળને કારણે એટલું બધું નુકસાન છે અને તે બંને પાકોને, કેરીમાં પણ એટલું જ નુકસાન છે ને ચીકુમાં પણ છે. કેરીમાં મોબને કાળા કરી નાખ્યા અને છતાં ડ્રોપિંગ પણ એને કારણે ઘણા એવું થયું. અત્યારે જે વાદળછાયું વાતાવરણ ને વેધરની ઇફેક્ટ છે, વરસાદી માહોલ પણ છે, એ સંજોગે કેરીને તો નુકસાન છે, ચીકુને પણ નુકસાન છે. પણ ધીરે ધીરે એવું લાગે છે કે આવતા વર્ષોમાં આપણને કેરીનો પાક એટલે કે ખાવા માટે પણ શોધવી પડે. કારણ કે જે ગત વર્ષની જો વાત કરીએ તો 30,000 હેક્ટર જેટલી આપણી જિલ્લાની છે, તેમાંથી લગભગ 12,000 થી 15,000 ટન જ ઉત્પાદન મળ્યું છે, જે આગલા વર્ષોમાં એનાથી 3-4 ગણું હતું. બદલાતા જમાના સાથે ક્લાઇમેટ ચેન્જ થયો છે, જેની સીધી અસર માનવ જીવનથી લઈને ખેતીવાડી પર પડી છે. જિલ્લામાં ચીકુ સાથે કેરીની બોલબાલા વધી છે. અહીંના ચીકુ દિલ્હી તેમજ પંજાબમાં વધુ વેચાણ થઈ રહ્યા છે, પરંતુ વહેલા પાકી જવાથી દિલ્હી સુધી પહોંચાડવા નુકસાનકારક થઈ રહ્યા છે. કેરી પણ પવન અને વાદળના કારણે જીવાતો થઈ જવાથી પાક ઓછો ઉતરશે ની ભીતિઓ પણ સેવાઈ રહી છે. જિલ્લામાં કેરીનું ઉત્પાદન 30,000 હેક્ટર અને ચીકુનું ઉત્પાદન 16,000 હેક્ટરમાં થઈ રહ્યું છે. આ વખતે પરિણામ બદલાઈ રહ્યું છે. વલસાડ આપણા નવસારી જિલ્લાની અંદર આશરે 33,000 હેક્ટર જેવા વિસ્તારમાં આંબાની ખેતી થાય છે. ખાસ કરીને કેસર જાત 70-80% વિસ્તારમાં થાય છે. ચાલુ વર્ષે ખેડૂતો તરફથી અને મંડળીઓ તરફથી તેમજ માન્ય ધારાસભ્યશ્રી તરફથી થોડી નુકસાનીની રજૂઆત હતી. એ અનુસંધાને માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી સાથે ચર્ચા કરીને એક યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો સાથે એક સંયુક્ત ટીમ બનાવેલી હતી અને 4 તાલુકાના 10 ગામોના 20 ખેડૂતોની વાડી ઉપર જઈને ખેડૂતો સાથે ચર્ચા કરી હતી નુકસાની બાબતે. ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ નામનો આ મુસીબત વિશ્વને પોતાની લપેટમાં લઈ રહ્યો છે, તેમ છતાં કોઈ નક્કર કામગીરી થઈ શકી નથી. વિશ્વ માત્ર ભાષણ કરી રહ્યું છે, પરંતુ મુસીબતને રોકવા માટે પ્રયાસો હાથ ધરાયા છે, પણ કારગર નીવડી શક્યા નથી, જેને કારણે હવે આપણે અને આવનારી પેઢીને ભોગવવાનો વારો આવી ગયો છે.